કાંકરેજ તાલુકાના વેપારી મથક થણા ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સભામાં ભાજપના ભંગાર 50થી વધુ કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસમાં. બનાસકાંઠા ભાજપમાં ભંગાર સર્જાયું છે. બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અમૃત ઠાકોરની જનસભામાં 50થી વધુ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આ જનસભા થણા ખાતે રાખવામાં આવી હતી. અમૃત ઠાકોરની સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. કાંકરેજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અમૃત ઠાકોર જગદીશ ઠાકોરના નાના ભાઈ છે અને તેના પ્રચાર માટે જનસભા રાખવામાં આવી હતી, પરંતુ 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડતા રાજકીય માહોલ વધુ ગરમ બન્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે, મતદારોને રીઝવવા માટે ખેડૂતોનો દેવો માફ કરવામાં આવશે, વીજળી બિલ માફ, શિક્ષણ માટે 3000 કોલેજો શરૂ કરવામાં આવશે. રિપોર્ટિંગ બાય ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા. આખા રાજ્યનું નેતૃત્વ ગુજરાત ભૈંસા પાપા કરી રહ્યું છે અને ભૈંસા પાપા કરવા છતાં એમની ખુરશીઓ ખાલી રહે છે, એમને કોઈ મળતું નથી. ભારતીય જનતા પાર્ટીની સંગઠનની કેડર ખતમ થઈ ગઈ. જે સંગઠને સત્તા ઉપર બેસાડ્યા એ સંગઠનને ખતમ કરીને માત્ર અધિકારીઓથી ચાલતું ભાજપ, એ ભાજપને પ્રજા અને ભાજપનું સંગઠન પણ જાકારો આપી. જે કઈ ચૂંટણીની આખી વ્યૂહરચના ઘડાય છે એનું પણ ઓડિટ થાય અને એના તરફ પણ ચૂંટણી આચારસંહિતા કામ કરે. અમે 2 હેલિકોપ્ટરની મંજૂરી માંગીએ સુરતથી, મંજૂરી મળે કલાક પછી 1 હેલિકોપ્ટરની મંજૂરી કેન્સલ થઈ જાય. આવા ભેદભાવ ચૂંટણી આચારસંહિતામાં ના હોય. અમારા પોસ્ટલ